ચાલો મિત્રો આજે આપણે ધોરણ દસ જૈવિક ક્રિયાઓમાં જે ગઈ વખતે અમીબાની પોષણ પદ્ધતિ જોઈતી ત્યારબાદ આગળ વધીએ આજે આપણે ચર્ચા કરવાના છીએ મનુષ્યના પાચનતંત્રની જૈવિક ક્રિયાઓમાં એક મહત્વનો હિસ્સો કહી શકાય એવું પાચનતંત્ર આ ભાગની અંદર આપણે પહેલાં આકૃતિ સમજવાની છે આકૃતિ સમજશો તો પછી એક એક ભાગ સમજવાની તમને ખબર ખ્યાલ આવશે એટલે આપણે શું ભણવાનું છે એની પહેલાં પાચનતંત્રની પ્રસ્તાવના ઝડપથી આજે આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ છે કે આહારમાં છ પ્રકારના આહારના ઘટકો હોય છે જે આપણે મુખ દ્વારા લઈએ છીએ આ મુખ દ્વારા આહારના ઘટકો લઈશી મુખની અંદર દાંત જીભ અને જીભમાં આવેલો લાળ રસ જેની અંદર એમાં એજ નામનો ઉચ્છેચક હોય છે આ બધી આપણે ચર્ચા કરશું અથવા અત્યારે આપણે જોઈશી તો આ દાંત જે તમે જે ખોરાક લો નાના નાના ભાગમાં વિઘટન કરે છે ત્યારબાદ જીભ જેને પ્રવાહીતર કરે છે કેમ કે આપણું જે સમગ્ર જેનું જે અસ્તર છે ને એ બહુ નાજુક હોય છે એટલે એમાં એને બને ત્યાં સુધી પ્રવાહીમય કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને ત્યારબાદ રાળ રસ તો રાળ રસ એ જે આપણે ખોરાક ખાય હવે એટલું બધું આમ કહેવાય ને ખૂબ જ આપણે જે પણ બહારથી કોઈ પણ વસ્તુ ખાય છે તો એને ખૂબ જ સાવચેતીપૂર્વક આપણા શરીરની અંદર એન્ટર કરે છે જેવું તમે ખોરાક મોંની અંદર મૂકો એટલે ત્યારથી પાચનતંત્રની શરૂઆત થાય છે એટલે પાચનતંત્રની તમને શરૂઆત પૂછે તો મુખ દ્વારા જ થાય છે જઠર દ્વારા નહીં તમને એમ કે પાચનતંત્રની શરૂઆત તો મુખ દ્વારા થાય છે મુખમાં જેવો ખોરાક પ્રવે છે એટલે તરત લાળ રસ તેની આજુબાજુ સરસ મજાનું એક રક્ષણાત્મક પડ બનાવી દે છે અને આ લાળરસ આ તમને દેખાય અન્નળી મારફતે એ લાળરસ જઠરની અંદર આ ભાગ જઠરનો છે જઠરની અંદર પ્રવેશે છે જઠરની અંદર આ લાળરસ પ્રવેશે છે એ પાચનતંત્રનું મહત્ત્વનો અંગ છે જઠરમાં ત્રણ પ્રકારના તમને ઉચ્છેદક જોવા મળશે એક એસસીએલ એક પેપ્સિન અને શ્લેષમ જેને આપણે આ બધી ચર્ચા આપણે વિસ્તૃત કરીશું એ જઠરની અંદર ખોરાક ત્રણ કલાક વલોવાય છે ત્યારબાદ એ ખોરાક જઠરની અંદર પ્રોટીનનું સંશ્લેષણ શરૂઆત થઈ જાય છે કેમ કે આપણા કોષનું સૌથી મહત્ત્વ જો કોષને સૌથી મહત્ત્વનો આહારનો ઘટક તો પ્રોટીન જ છે પ્રોટીન સિવાય કોષને કોઈ બીજા આહારના ઘટક કોષ નથી લેતા એટલે પ્રોટીનનું સંશ્લેષણ જઠરથી શરૂ થશે ત્યારબાદ ખોરાક નાના આંતરડામાં નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે નાનું આંતરડું પણ એની લંબાઈ જો તમે વિસ્તૃત કરો નાનું એટલે જે એની પહોળાય છે ને એમાં નાનું લંબાઈ એની ઘણી બધી છે અને એની આજુબાજુ જે આ દેખાય એ મોટું આંતરડું છે તમને સાહેબ આ ભાગ શું છે તો સાહેબ આ ભાગ છે યકૃત બહુ શરીરનો મહત્વનો ડિટેલિંગ આપણે કરશું ત્યારબાદ આ જે ભાગ છે આ ભાગ આ ભાગ છે સ્વાદુપિંડ એવી જ રીતના યકૃત ઈ પાચન તંત્રના સહાયક અંગોની અંદર આવે છે સ્વાદુપિંડ અને યકૃત એ સહાયક અંગોની અંદર આવે છે મુખ્ય અંગ મુખથી શરૂ થાય અન્નળી જઠર નાનો આંતરિયા સંપૂર્ણ પાચન થાય પાચન થયા બાદ હવે જે વધારાનો ખોરાક જે ખોરાકની અંદર જે વિટામિન્સ પ્રોટીન કાર્બો જે જે ટૂંકમાં આહારના મુખ્ય ઘટક હતો એ એનું સંશ્લેષણ થઈ ગયું ત્યારબાદ મોટા આંતરડામાં વધેલો જે ભાગ જે હવે જે ભાગ છે જે અપાચિત ભાગ છે નકામો ભાગ છે નકામા દ્રવ્ય છે એ આવશે અને મળદ્વાર દ્વારા તે આપણા શરીરથી દૂર થશે તો આ સમગ્ર પ્રક્રિયા તમે આકૃતિ માં આપણને ખ્યાલ